મજામાં ને? મજાનો પાઠ આપણો સેલ્વી પંકજમ. આપણે આગળ વધતા નાયક છે, નાયિકાને મળવા આવ્યો છે, જોવા આવ્યો છે. નાયિકા એમની આગતાક સાગતા કરે છે, ખૂબ મજા છે. આવી મજાની સાંજ હતી, હું એની રાહ જોતો. નાયક કહે છે, ફરી ઉત્કંઠ બનેલો, ખોબીમાં આટો મારતો હતો ને ત્યારે સામી આવી, નમસ્કાર કરી, નમસ્કાર કર્યા અને પગથિયા પાસે જ ત્યાં ઊભી થઈ રહી હતી પગથિયા પાસે. અને નાયક એને જોઈ રહી છે. હું એના આકર્ષક સ્વરૂપને જોઈ ખરેખર આપો બની ગયો. મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને આજે મળી રહ્યો છું. અંદરના ઉદ્ગાર સાથે, આનંદ સાથે એને મળે છે. સાદગીમાં પણ આટલી મોહક સુંદરતા ને કમ નહીતા હોઈ શકે. આટલી સાદગી છતાં એમાં સુંદરતા, છતાં એમાં મોહકતા કેવી રીતે હોઈ શકે એનો ખ્યાલ મને જીવનમાં પહેલી વાર આવ્યો. મારું મન હર્ષવિભોર બની ઉઠ્યું, ખૂબ આનંદ થયો. આવી સાદી સીધી વ્યક્તિને મળતા સંસ્કાર સાથેની નાયક બહુ આનંદ થાય છે. આનંદ કારણ આ દેખાતું ખરબચડું એવું જીવન, નાનું જીવન શહેરના ઉપલક્યા ભપકામાં ક્યાંય જોવા મળતું નથી. બરાબર, કારણ કે અહીંયા તો લજવે એવું હોય, ભપકા અને લજવાનું અને આવું ચીવટભર્યું જીવન, એવું તો શોભન લબ્ધ હતું. ક્યાંય મળે પણ નહીં, ભાગ્યે જ મળે. ચોરસ ડિઝાઇનના તકિયામાં ગ્રામ પ્રતિકોની તપકીરિયા જીને પોપટી રંગની ભાતીગળથી શણગારેલી ખાદીની ઝીણી એવી સાડીમાં એ સજ હતી. એવી સાડી ગમે એવી સાદી સીધી પહેરે છે, ખાદીની પહેરે છે, છતાં પણ એટલી સુંદર લાગે છે. પ્રિન્ટ એન્ડ મોડર્નને બધે એક બાજુ મૂકી દેવી. કપાળમાં મજાનો ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો. લુખા ઢીલા વાળના આધુનિક સ્ટાઇલના આંબોડામાં ફૂલોની ગૂંથણી હતી. બરાબર, મોડામાં ફૂલોની ગૂંથણી હતી. દક્ષિણમાં જઈએ તો મોટા ભાગે બધાને મોગરાની વેણીઓ નાખેલી જ હોય છે. સ્ત્રીઓ બધા કાળા ભમર જેવા વાળ અને વેણીના તો સુગંધ, મોગરાની સુગંધ. આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મોહરાવાળી હાથે બનાવેલી ચંપલો હતી. આ ભભક અને આ મહક, એનાથી વાતાવરણ આખું સચેતન બની ગયું હતું. ખૂબ એમાં મજા આવે છે. હવે કંઈક બોલવાનું, એની પ્રશંસા કરવાનું, એને આનંદિત બનાવવાનું લે નાયકને મન થઈ ઉઠ્યું. ખાદીની સાડી, ગ્રામ વિસ્તાર અને સાદા માણસો, આ બધું કઈ રીતે બની શકે? બરાબર, આટલું બધું ના આટલું સુંદર કઈ રીતે હોઈ શકે? એમાં આટલી શોભા હોઈ શકે એનો ખ્યાલ જો ગાંધીગ્રામમાં ન આવ્યો હોત તો મને જીવનમાં કદી થાત નહીં. નાયક કે જે ભરે હું ખરેખર મળવા આવ્યો, ભલે મેં આ બધું જોયું, જા સાદગી ગ્રામ્ય જીવન, ખરેખર આ ખાદી પહેરવેશ કેટલું સુંદર છે, ખરેખર આ સાડી તમને સરસ દીપે છે, એ જરા શરમાઈ ગઈ. નાયકે નાયિકાને કહે છે ત્યારે, એ લજ્જાને હું જોઈ રહ્યો હતો, સ્ત્રીની લજ્જા, એ નમણાસ, એ મોહકતા બહુ ગમી જાય છે નાયકને. પોતાને સંભાળી લઈ એ બોલી, હજુ તમે બધી નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો અને એમની બધી વિવિધ પ્રવૃત્તિઓના વિભિન્ન અંગો પ્રવૃત્તિથી પરિચિત થશો ત્યારે તમને ખ્યાલ આવશે આ સંસ્થા કેવી છે. બરાબર, ત્યારે તમને એની મહાનતા સમજાશે કે આ સંસ્થા કેટલું બધું આપે છે. ચાલો તો તમને હું આ સંસ્થાનો પરિચય કરાવી દઉં, મારી સાથે તમે જોવા માટે ચાલો. અને અમે બંને એમ સાથોસાથ આગળ ચાલતા ગયા, સાથોસાથ ચાલવા માંડ્યા સંસ્થા જોવા માટે. મારું મન આનંદના આવેગોથી ભરાવા માંડ્યું હતું. બધું એને વાતાવરણ પરિસ્થિતિ બધું ગમે છે એટલે એના આનંદનો આવેગ છે, તો એણે તો બોલવાનું ચાલુ જ રાખ્યું કે અહીંની આ ચાર મુખ્ય સંસ્થાઓ છે જે અમે ચલાવી છે અને એ જોવા જેવી છે. પેલી છે ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એ વિભાગ છે. પછી બીજો રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ છે. ત્રીજો મ્યુઝિક અને ડાન્સનો છે. બરાબર, અને કોલેજ છે. અને છેલ્લે હોમ ફોર ડિસ્ટ્યુટ ચિલ્ડ્રન, બાળકો માટેનું, અનાથ આશ્રમ માટેનું છે. બીજા અનાથ આશ્રમ જેવું નહીં હો, અહીંયા તો ખૂબ સાયન્ટિફિક ને સાયકોલોજીકલ રાહ પર ઊભું કરેલું
અમારું આ સંસ્થા ગાંધીગ્રામ છે. ખૂબ સુંદર, ખૂબ મજાનું છે. આ વાત અહીંયા કરતાં બહુ જ આનંદ અનુભવે છે. બધા વિભાગો જોવા જાય છે, નાયક આ બધાથી પરિચિત થાય છે અને ખૂબ એને ગમી જાય છે. અત્યંત સુંદર જગ્યા છે આ નાની ટેકરીઓની ગોદમાં સંતાયેલું આ ગામ. કમનીય છે, મોહનીય છે, ગમે એવું છે. બસ વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અહીંયા સુધી ભણશું, આગળ પછી જોશું. નમસ્કાર.